મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાની કોલેજોને આવરી લેતી નવીન સ્થાપિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રથમ નિમણૂક કુલપતિનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં વીસીની વિધિવત નિમણૂક કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો છે. મધ્ય ગુજરાતની નવનિર્મિત ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે ડોક્ટર મહેન્દ્ર પાડલિયાની નિમણૂક કરવામાં આવી છે. તેઓનું ગોધરાની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. સમારોહમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી, ગોધરા મામલતદાર સહિત અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગોધરા ખાતે નવીન સ્થાપિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર સહિત વડોદરા ગ્રામ્ય વિસ્તારની કુલ 84 જેટલી કોલેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક શિક્ષણ અર્થે વિદ્યાર્થીઓને વડોદરા સુધી લંબાવવું પડતું હતું, પરંતુ હાલ નવીન ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પ્રથમ કુલપતિ તરીકે ડોક્ટર મહેન્દ્ર પાડલિયાની વિધિવત નિયુક્તિ થતાં અતિ પછાત એવા પંચમહાલ જિલ્લા સહિત પાંચ જિલ્લાના વિદ્યાર્થીઓએ હર્ષની લાગણી અનુભવી હતી. આ દરમિયાન છેલ્લા ઘણા સમયથી જિલ્લાની કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફ અપૂરતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતના અનુસંધાને વહેલી તકે સ્ટાફની ભરતી થાય તે માટે સરકારમાં અસરકારક રજૂઆત કરવાની કુલપતિશ્રીએ ખાતરી આપી હતી કે આદિવાસી વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ ના શૈક્ષણિક સેવા કરવાની મને તક મળી એ મારા જીવનનું આ શ્રેષ્ઠ સૌભાગ્યપૂર્ણ તબક્કો શરૂ થઈ રહ્યો છે એવું મને લાગે છે. અને જે કલ્પના રાજ્ય સરકારે કરી છે કે આ યુનિવર્સિટીને એ વિશ્વકક્ષાની વન ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે જોવા માગે છે, તો એ મારો સંકલ્પ છે કે આ વિસ્તારના પ્રિન્સિપાલ સાહેબો, આચાર્ય, મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓના સહયોગથી એમને સાથે જોડીને અમે આ જે માનનીય મુખ્યમંત્રીશ્રીની જે કલ્પના છે એને સાકાર કરીશું. ખાસ કરીને જે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત 85 કોલેજના વિદ્યાર્થીઓ અને એ કોલેજોની અંદર જે શૈક્ષણિક સ્ટાફ અપૂરતો છે, કાલે પણ મને ઘણા પ્રિન્સિપલ મિત્રોએ આ વાત કરી, એના માટે યુનિવર્સિટીના કુલપતિ તરીકે મારે જે કરવાનું હશે એ હું બધું જ કરીશ અને સરકારશ્રીમાં એની પોઝિટિવ રજૂઆત કરી અને શક્ય હોય ત્યાં સુધી વધુમાં વધુ સ્ટાફની ભરતી થાય એના માટે હું પ્રયત્નશીલ રહીશ. ગોધરાની નજીક આવેલા પાંચ એવા જિલ્લાઓની અંદર જે કોલેજોને સંલગ્ન છે એવા આ કોલેજોના સંલગ્નમાંથી વિદ્યાર્થીઓનો જે પ્રોબ્લેમ હશે એ સરળતાથી સોલ્વ થશે એવી આશા થશે. સર, આ પાંચ જિલ્લાઓની અંદર એક મૂળભૂત સ્થાન ગોધરાને અપાયું અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી થઈ શકશે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ મુશ્કેલી નહીં પડે. પંચમહાલ જિલ્લાની કોલેજોના પ્રશ્નો કે મધ્ય ગુજરાતની 85 જેટલી જે કોલેજો છે એના પ્રશ્નોનો સરળતાથી નિકાલ આવશે. પંચમહાલ જિલ્લાની, મહીસાગર જિલ્લાની, દાહોદ અને વડોદરા રૂરલ, છોટાઉદેપુર એમ પાંચ જિલ્લાઓ જે છે એના પ્રોફેસરો, સ્ટુડન્ટ્સ અને વાલી મિત્રો અને સંચાલક મિત્રોને જે અમદાવાદ સુધી યુનિવર્સિટીમાં એમના પ્રશ્નોના પ્રોબ્લેમ્સ માટે જવું પડતું હતું તે આજે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની સ્થાપના મધ્ય ગુજરાતની ગોધરા ખાતે થવાથી અને એના વાઇસ ચાન્સેલર સાહેબે આજે ચાર્જ લીધો હોવાથી એમના પ્રશ્નોનો સરળતાથી નિકાલ આવશે. હરિભગતનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, ગોધરા.